विकलन करवानो कीधु छे। तो जारे पण विकलन करवानो होय त्यारे आपणे n x ની n minus 1 એ યાદ રાખવાનું છે, બરાબર? તો dy upon dx, ચલો x ની n ઘાત હોય ત્યારે શું કરીશું કે n x ની n minus 1 4 આગળ આવી જશે, 4 માંથી 1 જશે તો 3, તો 4 x ની 3 ઘાત माइनस त्रण दू छ बे माथी एक जाय तो एक एटले माइनस छ एक्स टू एक्स एनु विकलन टू कारण के एक्स ने बे माथी एक एटले एक घात बे माथी एक जसे एटले एक घात रहे अहीं एक्स ने एक घात छे एटले बे एका बे एक माथी एक जाय तो शून्य थई जाय एटले प्लस टू अचल संख्या एनु विकलन शून्य थाय એટલે ફરીથી 4 x ની 3 ઘાત 3 2 6x + 2 2x હોય તો એનું વિકલન એટલું 2 થાય। ઉદાહરણ નંબર 8 y બરાબર x ની 3 ઘાત + વર્ગમૂળમાં x - 4x + x નું ઘન મૂળ + 1 / 4 જ્યારે પણ x છેદમાં હોય તો એનું વિકલન ક્યારેય થતું નથી, તો આ માટે પહેલા તો x ને આપણે અંશમાં લઈ જવા પડે। જો x ને અંશમાં લઈ જઈશ તો એની ઘાત માઈનસ કરવી પડે। ચલો x ની 3 ઘાત x નું વર્ગમૂળ છે તો વર્ગમૂળ દૂર કરવા માટે x ની 1/2 4x x છેદમાં છે એની એક ઘાત છે તો ઉપર અંશમાં લઈ જઉં છું એટલે માઈનસ એક ઘાત થશે x ની માઈનસ એક ઘાત 1 અહીંયા વર્ગમૂળ હતું તો 1/2 થાય અહીંયા ઘનમૂળ છે તો 1/3 છે છેદમાં છે તો અંશમાં લઈ દઈશ એક જ છે અહીંયા 4 હતા એટલે મેં 4 લખ્યા અહીંયા એક જ છે લખું ના લખું કોઈ ફરક નહીં પડે એટલે x ની માઈનસ 1/3 ઘાત + 1/4 ફરીથી x નો ઘન વર્ગમૂળ દૂર કરવા માટે x ની 1/2 - 4 એમ નામ લખીશું x છેદમાં છે એક ઘાત તો અંશમાં જાય તો માઈનસ એક ઘાત + x ની 1/3 ઘાત છેદમાં છે ઉપર જશે તો માઈનસ 1/3 ઘાત प्लस 1/4 अचल संख्या ने कोई फरक पड़से नहीं कारण के એનું વિકલન શૂન્ય થશે। હવે વિકલન કરીશું dy / dx 3 આગળ આવી જશે 3 - 1 એટલે 3x ની 2 ઘાત ચલો 1/2 આગળ આવી જશે x ની 1/2 - 1 ઘાત માઈનસ માઈનસ શું થશે તો પ્લસ પહેલા તો 4 એકા 4 माइनस एक माइनस एक का बत्ता माइनस वन अपॉन थ्री एक्स नहीं माइनस वन अपॉन थ्री माइनस वन प्लस वन अपॉन फोर नो विकलन सुधे जैसे तो जीरो चलो त्रोन एक्स नहीं बेघात वन अपॉन टू एक्स नहीं बेल असल इसू बे का बे एक माथी माइनस बे जाए तो माइनस वन अपॉन टू चार माइनस एक माइनस एक एटले माइनस बे प्लस माइनस माइनस वन अपॉन थ्री एक्स नी त्रण लसा लईशु त्रण एका त्रण माइनस एक माइनस त्रण एटले माइनस फोर अपॉन थ्री चलो फरीथी एक्स आपड़ा घात माइनस छे तो एने आपड़े छेदमां लई जईए हवे डीवाय अपॉन डीएक्स त्रण एक्स नो स्क्वेर वन अपॉन टू x ની 1/2 ઘાત છે તો અંશમાં માઈનસ છે તો છેદમાં લઈ જઈએ 1/2 જેમ અહીંયા છેદમાંથી ઉપર ગયા અંશમાં તો માઈનસ થઈ એવી રીતે અંશમાં માઈનસ છે તો આ માઈનસ દૂર કરવા માટે છેદમાં લઈ જઈશું x ની 1/2 ઘાત ચલો + 4
x ની બે ઘાત માઈનસ છે તો છેદમાં લઈ જઈશું x ની બે ઘાત માઈનસ 1 upon 3 x ની માઈનસ 4 upon 3 માઈનસ છે તો છેદમાં લઈ જઈશું 4 upon 3 ચલો dy upon dx બરાબર 3x નો સ્ક્વેર આ 1 upon 2 દૂર કરવા માટે એનું શું કરી નાખશું વર્ગમૂળ જેમ અહીંયા વર્ગમૂળ દૂર કરવા માટે 1 upon 2 કર્યા તો અહીંયા 1 upon 2 દૂર કરવા માટે શું કરીશું વર્ગમૂળ 4 upon x ની બે ઘાત અહીંયા 3 x ની 4 upon 3 આ આપણો આન્સર થઈ જશે ઉદાહરણ નંબર 9 y બરાબર 2x નો સ્ક્વેર પ્લસ 3 કૌંસમાં 3x માઈનસ 2 છે હવે પહેલા તો બે પદ વચ્ચે ગુણાકાર છે એટલે y બરાબર u ઇન્ટુ v તમને ચાર નિયમ અગાઉ આપણે થિયરીમાં શીખવાડી દીધા છે સરવાળા બાદબાકીનો નિયમ ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ અને સાકળનો નિયમ તો આ બંને પદ વચ્ચે ગુણાકાર છે એટલે y બરાબર u ઇન્ટુ v તો u બરાબર શું લખાય તો 2x નો સ્ક્વેર પ્લસ 3 અને v બરાબર શું થશે તો 3x માઈનસ 2 ચલો આનું વિકલન u ની સાપેક્ષમાં x છે એટલે du upon dx 2 2 4 x ની 2 માંથી 1 જાય તો 1 એટલે શું થશે 4x આનું વિકલન તો 0 થઈ જશે અહીંયા 3x નું વિકલન શું થઈ જાય તો 3 માઈનસ 2 નું વિકલન 0 લખે ના લખે કોઈ ફરક પડે નહીં ચલો dy upon dx આપણું સૂત્ર છે v du upon dx plus u dv upon dx ચોકડી ગુણાકાર છે v બરાબર 3x minus 2 du upon dx બરાબર 4x છે u બરાબર 2x નો સ્ક્વેર plus 3 અને dv upon dx બરાબર 3 છે ચલો ગુણાકાર કરી નાખીએ 4 કરી 12x નો સ્ક્વેર થશે 4 2 8x થશે અહીંયા 2x નો સ્ક્વેર ઇન્ટુ 3 3 2 6x નો સ્ક્વેર અને 3 કરી 9 ચલો 12x નો સ્ક્વેર પ્લસ 6x નો સ્ક્વેર 18x નો સ્ક્વેર માઈનસ 8x પ્લસ 9 ઉદાહરણ નંબર 10 y બરાબર 2x પ્લસ 3 અને 3x માઈનસ 2 છે આ બંને પદ વચ્ચે ભાગાકાર છે તો ભાગાકારના નિયમ પ્રમાણે આપણે જઈશું તો પહેલા તો u બરાબર 2x પ્લસ 3 અને v બરાબર 3x માઈનસ 2 ચલો du upon dx આનું વિકલન શું થશે 2x નું 2 3 નું 0 3x માઈનસ 2 3x નું વિકલન 3 માઈનસ 2 નું વિકલન 0 ચલો dy upon dx આપણો ભાગાકારના નિયમનું સૂત્ર હતું v du upon dx માઈનસ u dv upon dx upon v નો સ્ક્વેર ચલો v ચોકડી ગુણાકાર છે અહીંયા પણ v બરાબર 3x માઈનસ 2 u dv du upon dx બરાબર 2 u બરાબર 2x પ્લસ 3 અને dv upon dx બરાબર 3 upon v નો સ્ક્વેર v બરાબર 3x માઈનસ 2 નો સ્ક્વેર ચલો ગુણાકાર કરીએ 3 2 6x 2 2 4 માઈનસ 4 ચલો માઈનસ છે એટલે કૌંસ ખુલશે એટલે બંને માઈનસ જ થઈ જશે ચલો 2x માઈનસ 2x ઇન્ટુ 3 તો માઈનસ 3 2 6x માઈનસ 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 કૌંસ ખુલે એટલે પ્લસ માઈનસ માઈનસ જ થઈ જાય બરાબર 3 તરી 9 પણ કૌંસ ખુલે એટલે માઈનસ ચલો માઈનસ 6x પ્લસ 6x જતા રહેશે આપણા એટલે માઈનસ 4 માઈનસ 9 9 10 11 12 13 માઈનસ 13 અપોન 3x માઈનસ 2 નો સ્ક્વેર થશે ઉદાહરણ નંબર 11 y બરાબર 3 upon 4x plus 5 છે u બરાબર 3 અને v બરાબર 4x plus 5 du upon dx 3 નું વિકલન 0 અને dv upon dx 4x નું વિકલન 4
पांच नो जीरो थसे। चलो dy upon dx बराबर v du upon dx minus u dv upon dx। चलो v बराबर 4x plus 5, du upon dx बराबर शून्य minus u बराबर 3 અને dv upon dx बराबर 4। शून्य साथे कोई पण पद नो गुणाकार शून्य थई जशे, 3 चोक 12, 4x plus 5 नो स्क्वेर, तो minus 12 4x plus 5 नो स्क्वेर। उदाहरण नंबर 12, y बराबर 2x नो स्क्वेर plus 3x plus 4 upon x नो स्क्वेर plus 5। चलो u बराबर 2x नो स्क्वेर plus 3x plus 4 અને v બરાબર x નો સ્ક્વેર પ્લસ 5, બંને પદ વચ્ચે ભાગાકાર છે। du upon dx આનું વિકલન શું થાય, 2 2 4x, 2 માંથી 1 જાય તો 1, 3x નું વિકલન 3। dv upon dx 2x થશે, આનું વિકલન 0। dy upon dx બરાબર v du upon dx minus u dv upon dx upon v નો સ્ક્વેર। ચલો v x સ્ક્વેર plus 5, du upon dx બરાબર 4x plus 3, u 2x નો સ્ક્વેર plus 3x plus 4 અને dv upon dx બરાબર 2x upon x નો સ્ક્વેર plus 5 નો સ્ક્વેર। ચલો 4x into x નો સ્ક્વેર એટલે 4x નો ઘન, 5 into 4x, 5 ચોક 20x। ચલો હવે x ના સ્ક્વેર નો 3 સાથે એટલે 3x નો સ્ક્વેર અને 5 ગુણ્યા 3 એટલે 15, માઈનસ છે તો માઈનસ પહેલા એમ નામ લખી દઈશું। ચલો 2 2x નો સ્ક્વેર into 2x, 2 2 4x નો ઘન, 3x into 2x એટલે 3 2 6x નો સ્ક્વેર, 4 into 2x, 4 2 8x, પણ 12 માઈનસ છે આ પ્લસ છે, કૌંસ ખુલે એટલે બધા જ પદો માઈનસ થઈ જશે। નીચે x નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર એમ નામ લખવાનો છે, 4x નો સ્ક્વેર પ્લસ 20x પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 15 માઈનસ 4x નો ઘન પ્લસ માઈનસ માઈનસ 6x નો સ્ક્વેર માઈનસ 8x। ચલો પ્લસ 4x નો ઘન માઈનસ 4x નો ઘન જતા રહેશે। ચલો પ્લસ 3x નો સ્ક્વેર છે અને માઈનસ 6x નો સ્ક્વેર છે, તો 6 માંથી 3 જશે એટલે માઈનસ 3x નો સ્ક્વેર રહેશે। ચલો પ્લસ 20x છે માઈનસ 8x છે, તો 20 માંથી 8 જશે એટલે પ્લસ 12x અને પ્લસ 15 નીચે x સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર, તો આ જ આપણો આન્સર થઈ જશે। તો આમ આજે આપણે ઉદાહરણ નંબર 7 થી ઉદાહરણ નંબર 12 સુધીના દાખલા વિશે અભ્યાસ કર્યો। આવા જ વધુને વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।